નવસારીથી સમાચાર. ખેડૂતોના વિરોધ વચ્ચે બુલેટ ટ્રેન માટે જમીન માપણી શરૂ કરવામાં આવી. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ જમીન માપણીની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. એક ડીવાયએસપી, બે પીઆઈ, ચાર પીએસઆઈનો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી આદેશ આપતા જમીન માપણીની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. નિલેશ ગામિત સંવાદદાતા ફોલેમ્પ. નિલેશ, અવારનવાર અને વારંવાર બુલેટ ટ્રેનનો વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધની વચ્ચે કામગીરી આગળ વધારવામાં આવી, જમીન માપણી શરૂ થઈ છે. હા જી જગદીશ, સમગ્ર જે કંઈક નવસારી જિલ્લાના 25 જેટલા ગામોમાંથી બુલેટ ટ્રેન પસાર થઈ રહી છે અને 400 એકરથી વધારે જમીન એક્વાયર કરવાની છે, પરંતુ છેલ્લા 3 દિવસથી વિવાદોનો વંટોળ શરૂ થયો છે. માપણી બાકી છે એવા વિસ્તારમાં ફરીથી માપણી શરૂ કરવામાં આવી છે. વિરોધ જે ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે, તેમ છતાં જે કંઈક પ્રાંત અધિકારી અને એમની ટીમે સ્થળ પર જઈને માપણી શરૂ કરી છે અને જે કંઈક પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. સમગ્ર જે કંઈક વિસ્તાર છે, વિસ્તારમાં 400થી વધારે પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. એક ડીવાયએસપી અને બે પીઆઈ તથા પીએસઆઈની ટીમો ખડકી દેવામાં આવી છે અને ખેડૂતોને વોર્નિંગ પણ આપી દેવામાં આવી છે કે આ સરકારી કામગીરી છે, એમાં દખલગીરી કરવામાં આવશે તો તમને રિટેન કરવામાં આવશે. એ પ્રકારે સમગ્ર જે કંઈક પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલેટ ટ્રેનની જે કંઈક જમીન સંપાદનની માપણી શરૂ કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં આક્રોશની લાગણી જન્મી છે. એક તરફ વળતરની જે કંઈક જોગવાઈ કરવામાં આવી છે એ નક્કી કરવામાં આવી નથી, વળતર કેટલું આપવામાં આવશે નક્કી થયું નથી, તેમ છતાં માપણી કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં આક્રોશની લાગણી જન્મી છે. જગદીશ, નિલેશ આભાર આ તમામ માહિતી અને પૂરી વિગત આપવા બદલ.